મારો દીકરો 7 વર્ષનો હતો ત્યારે નીચે કોમન પ્લોટમાં સાયકલ લઈને એ વખતે બધા રમતા નાના છોકરા સાથે, અને એ બધા ચાંદ એક બે છોકરાઓ પડી ગયા હતા, એ પણ પડ્યો હતો, પણ એ વખતે થોડી વાર રહીને એને તરત જ ખેંચ આવી સામાન્ય, એટલે 5-7 સેકન્ડ ખેંચ આવે એટલે શું આમ કહીએ ને આમ ઢીજળ પકડી, શરૂઆત આ હતી આ રીતે ઢીજળ પકડીને આમ ધુજારી આવી જાય, પછી રેગ્યુલર થઈ જાય એ પ્રમાણે પાછો રમવા મળે. બસ એ રીતે પછી આ સમય થોડો વધતો ગયો, જેમ જેમ સમય ગયો ને એમાં ખેંચનો સમય 7 સેકન્ડ હતી, પછી 9 સેકન્ડ, અને પછી એમાં એ શું કરે એને વધારે થવા મળ્યું જ્યારે ત્યારે ઢીચળ ઉપર આપણે વજ્રાસનની સ્થિતિ હોય છે ને જે, બસ એ રીતે જ બેસી જાય અને આમ આગળ હાથ બંને હાથ આમ, અને પછી ધુજારી ચાલુ થઈ જાય, અને છેલ્લે છેલ્લે તો એને પછી બૂમો પાડવા મળી, પહેલાં બૂમ નહોતો પાડતો, ખાલી આમ આમ લાભ અને ધબકારો વધી જાય શરીરના, એટલે બરાબર અમે ધબકારા તો પછી તો ધબકારો એકદમ આમ ફાસ્ટ અને શ્વાસની આમ તકલીફ થતી હોય ને એ પ્રમાણે થતું જાય, અને પછી તો આ રીતે એનું વર્તન આમ અલગ અલગ, પછી રડી જાય પાછું અમુક વખતે, ઘણી બધી જગ્યાએ બતાવ્યું એને, એ અમદાવાદના મોટા ભાગે બધા ડૉક્ટરે બતાવ્યું, પણ છતાં પણ બહુ ફરક ન પડ્યો. કારણ કે રાત્રે જ્યારે તકલીફ થતી હતી ને દિવસે પ્રવૃત્તિમાં હોય ત્યારે એને કશું થાય નહીં એ વખતે, પણ રાત પડે ને એટલે અડધી રાત અથવા તો સંધ્યાકાળનો સમય થાય એ પછી એને પછી ખેંચની તકલીફ થાય, અડધી રાત એટલે 12 વાગ્યા પછી તો પરોડિયા સુધીમાં 4-5 ખેંચ આવી જાય, અને એ વધારે આવતી હતી એમાં તો પછી તો એ બૂમો જ પાડતો હતો. ઘણીવાર ઊભો થઈ જાય, ઊભો થઈને બાથરૂમ તરફ દોડે, હમણાં છેલ્લે છેલ્લે તો કાચ પણ તોડી નાખ્યો એને પંજો મારીને, જે હરીસ હોય ને જોવા માટે પંજો માર્યો એને, કાચ તૂટી ગયો, એને વાગ્યું નહોતું, પણ આ રીતે અલગ અલગ પરિવર્તન આવવા મળ્યું એની ખેંચમાં, થોડું વધી ગયું, પછી તો દિવસે થવા મળ્યું એને, પછી દિવસે જઈને આવ્યો, પહેલાં તો ક્રિકેટ રમવા માટે પણ જતો હતો એ, દિવસે સારો પ્રવૃત્તિમાં રહે, જોબ પર પણ ગયો હતો, પણ જોબ પર આવું થાય ને એને એને ભાઈ જોબ મળ્યા છે ને એને કાઢી મૂકતા, એને ભાઈ અમારે આવને આ ગભરાઈ જાય કે આને શું થાય છે, ભાઈ ગુમો પાડે ત્યાં જોરથી, એટલે કોઈને એવું લાગે કે આનામાં કોઈ ભૂતપ્રે થશે, બરાબર, એટલે કે તમે અહીંયા બતાવો, તો અમે પછી દવાને દુવા બંને ચાલુ કર્યું, એટલે કેટલા ભોવા અને તાંત્રિકોને અમે બતાવ્યું પણ કોઈ ફરક પડ્યો નહીં, અને છેલ્લે છેલ્લે અમે અમને કીધું કે ચલો તમે ત્યાં મેન્ટલ હોસ્પિટલ છે ભાઈ ત્યાં જાઓ, ત્યાં ગયા અને ત્યાં જ અમે કેસ કઢાવ્યું 10 રૂપિયામાં આપેલો, અને બતાવવા માટે જેવા નીકળ્યા ને, અને એ વખતે જેને તકલીફ થઈ અને એ વખતે બહુ જોરથી ઊંઘ એને પાડી, તો બધા ડૉક્ટર બહાર આવી ગયા, પછી એ લોકોએ જોયું તો કે આની આ તકલીફ છે, આ રીતે તો આપણો તો વિષય જ નથી, આ તો ન્યુરોનો વિષય છે, એટલે તમે કોઈ ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જનને બતાવો કે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે, એટલે ત્યાંથી પછી અમે અહીંયા આવ્યા, અને આવ્યા પછી બાબાએ સર્ચ માર્યું ગૂગલ ઉપર તો કેડી હોસ્પિટલનું નામ આવ્યું, અરે જોયું કે ડૉક્ટરમાં કેટલા બધા વ્યૂઝ મળ્યા હતા, જોયા ને એને, એટલે આપણે પપ્પા હવે ત્યાં કેડી હોસ્પિટલમાં જ જઈએ આપણે ત્યાં, અને બીજા દિવસે પછી અમે સીધા અહીંયા આવ્યા સવારે, વિડીયોગ્રાફીને રિપોર્ટ કરાયો, વાત નિદાન થયું, સાચું નિદાન કે એપિલેપ્સી છે, મગજની ખેંચ છે, એવું અહીંથી નિદાન થયું ત્યારે ખબર પડી એમને કે મગજની ખેંચ છે. અત્યાર સુધી અમે બધે ફર્યા અને એટલા નાસીપાસ થઈ ગયા હતા, સારો આનો રસ્તો છે, પોતે પણ કહેતો હતો કે પપ્પા આ બધા જે છોકરાઓ છે આ નોર્મલ રમે છે, નોર્મલ જીવે છે, હું ક્યારે સાજો થઈશ, સર્જરી કર્યા પછી તો એકદમ એ નોર્મલ જ થઈ ગયો છે, અને આ 1 મહિનાથી તો એને કોઈ તકલીફ જ નથી, જો પહેલાં તકલીફ આમ કોઈ પણ જાતની તકલીફ છે નહીં, નથી એને અમે એમ જ કહીએ છીએ કે તને એક નવું જીવન મળ્યું છે, આને પુનર્જન્મ મળ્યો છે, અમને એવું લાગે છે. અમને કેડી હોસ્પિટલ આખા અહીં જે ડૉક્ટરની ટીમ છે ને એમના તરફથી બહુ સરસ સપોર્ટ મળ્યો છે, આવો સપોર્ટ અમને કોઈ જગ્યાએ નથી મળ્યો, અને આટલી સરસ પ્રેમથી સરસ રીતે અભિષેક સર છે, પછી ઋતુલ સર છે, ગોપાલ સર છે, એમને જે અમારી સાથે વાત કરીને એ ઉપર તેમણે ખ્યાલ કર્યો, આટલી બધી જગ્યાએ અમે ફર્યા દોડ્યા પણ આટલું સરસ રીતે અમને સમજાવ્યું નથી કોઈ જગ્યાએ, કોઈ હોસ્પિટલમાં નહીં, કોઈ જગ્યાએ. અમે તેમનો આભાર, અમે તો એમને બસ ભગવાન પછીનું સ્થાન આપીએ છીએ. મારા સંબંધીઓ પણ કહે છે કે એ સાહેબનાથી અમને લઈ જાઓ ત્યાં કેડી હોસ્પિટલમાં, અમે એમને પગે લાગીશું, અમારા માટે એ બીજા ભગવાન છે.
અમે તે એડ્રેસ સુધી પહોંચ્યું. એટલે કોઈને પણ તકલીફ હોય ને તો એ અહીંયા કેડી હોસ્પિટલનો સંપર્ક કરે.